ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સેશન તમારું સ્વાગત છે હવે આપણે દાખલો ગણીએ છીએ હાઇડ્રોજન પરમાણુ માટેની બોહર કક્ષાનો પરી પરીખ એટલે ટુ પાય આર બરાબર વર્તુળાકાર ભાગને આપણે શું કહે છે પરી કોઈ સર્કલ હોય તો એનો આ જે લંબાઈ હોય ગોળાકાર એને શું કહેવાય પરી કહેવાય ની દબ દ બ્રોગલીની તરંગ લંબાઈ સાથે ઇલેક્ટ્રોન તેનું સંકલન ગુણક છે એવું આપણે સાબિત કરવાનું છે ચાલો લેમડા ઇઝ ઇક્વલ ટુ શું થશે એ ચપન એમ બી આ સૂત્ર આપણે જાણીએ છીએ તથા દ બ્રોગલી ના મત અનુસાર મત અનુસાર ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં પરિભ્રમણ કરે કરતો હોય કે જ્યાં તેનું કોણીય વેગમાન કોણીય વેગમાન પૂર્ણ ગુણાંકમાં હોય હોય એટલે આપણે લખી શકીએ ટુ પાય આર ઇઝ ઇક્વલ ટુ એન લેમડા આપણે કીધું ને કે કોણીય વેગમાન તેના પૂર્ણ ગુણાંકમાં આપણે જોવા મળે છે એન લેમડા તો ટુ પાય આર ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ એચ અપન એમ બી લેમડાની જગ્યાએ મૂકી શકાય તો આપણે સૂત્ર મળશે એમ વી આર આપને શું મળશે સૂત્ર એમ વી આર એમ આપણે અહીંયા લઈ લઈશું એટલે એમ વીઆર છેદમાં આ એન શું થઈ જશે ટુ પાય આ સૂત્રને આપણે સાબિત કરી શકીએ જો એનું કોણીય વેગમાન એ શું હોય છે પૂર્ણ ગુણાંકમાં આપને જોવા મળે છે ઓકે ચાલો પ્રશ્ન નંબર તેત્રીસ હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ હિલિયમ વર્ણપટના બ્રાહ્મણ સંક્રમણ એન બરાબર ચારથી બેમાં જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે આપણે બેની સરખામણી કરવાની છે જો હાઇડ્રોજન વર્ણપટનું ક્યુ સંક્રમણ એટલે હાઇડ્રોજન માટે પૂછવું છે એટલે જો વી એટલે તરંગ સંખ્યા આ એચ ટુ માટે આપણે સૂત્ર મૂકીએ એકના છેદમાં લેમડા ઇઝ ઇક્વલ ટુ વન પોઈન્ટ જીરો નાઇન સિક્સ સેવન સેવન ટેન ડેસ ટુ સેવન બરાબર જેને આપણે શું કહીએ છીએ રીડબાગનો અચર માનો કે આર કહી દઈએ અહીંયા શું આવશે એકના છેદમાં નથી આ બરાબર આખા પદ બરાબર આપણે શું કહીએ છીએ આર કહી દઈએ કોમનલી કેમ કે સામાન્ય આવશે એકના છેદમાં શું આવશે એનઆઈ સ્ક્વેર અને એકના છેદમાં શું આવશે એનએફ સ્ક્વેર બરાબર અને ઝેર સ્ક્વેર આવશે સૂત્ર પ્રમાણે આપણે હું લખીશું ઝેર સ્ક્વેર લખીશું અથવા જો સૂત્રને આપણે આ રીતે લખીએ આ આર ઇન્ટુ

અને એકના છેદમાં હું લખાય એનએફ સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ કરી શકાય અને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ ચાલો હવે આપણે વી એચ ટુ એચ ઇ પ્લસ માટે કરીએ એમાં પણ એક જ ઇલેક્ટ્રોન છે લેમડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા આર ઇન્ટુ જે સ્ક્વેર એકના છેદમાં હું આવશે એનઆઈ સ્ક્વેર એકના છેદમાં શું આવશે એનએફ સ્ક્વેર આવું થશે હવે કિંમતો મૂકીએ તો આર ઇન્ટુ બેનો વર્ગ એકના છેદમાં એનઆઈ સ્ક્વેર એકના છેદમાં શું આવશે એનએફ સ્ક્વેર આવત થશે ચાલો તો આર ઇન્ટુ આ ચાર એકના છેદમાં એનઆઈ સ્કવેર એકના છેદમાં શું થશે એનએફ સ્ક્વેર બરાબર એની કિંમતો આપણે મૂકી દઈએ તો બેનો વર્ગ અને અહીં કેટલા આવશે ચારનો વર્ગ કેમ કે આપણે રકમ આપેલું છે બેથી ક્યાં છે ચાર સંક્રમણ માટે આપેલું છે રકમ આપણે આપી છે ને કે એને બરાબર ચારથી બેમાં જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે એટલે આપણે કિંમત મૂકી દીધી ચાલો આને રૂપ આપીએ તો જો શું આવશે આર ઇન્ટુ ચાર છેદમાં એકના છેદમાં ચાર અને શું આવશે એકના છેદમાં સોળ ઓકે હવે ચારની અંદર ગુણી દઈએ તો આપને મળશે આર ઇન્ટુ એકના છેદમાં ચારના છેદમાં ચાર અને ચારના છેદમાં કેટલા આવશે સોળ આવું થશે ઓકે હવે આ બે પદની સરખામણી કરી દઈએ આપણે આને આપણે સમીકરણ નંબર બે કહીએ સમીકરણ નંબર બે તો સમી એક અને બેને સરખાવતા શું થશે તો કે વી એચ ટુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે વી એચ ઇ પ્લસ વી એચ ટુ પ્લસ હું આવશે વી એચઈ તો હવે સરખામણી કરીએ ને તો જો અહીંયા આર અહીંયા શું આવશે એકના છેદમાં એનઆઈ સ્ક્વેર એકના છેદમાં શું છે એનએફ સ્કવેર આમાં કિંમતો આપણે જાણતા નથી ઇજ ઇક્વલ અહીંયા શું આવશે આર ઇન ટુ ચારના છેદમાં ચાર અહીંયા શું આવશે એકના છેદમાં એટલે ચારના છેદમાં સોળ આવું પદ થશે આર આર શું થઈ ગયા કેન્સલ તો જો આ પદ બરાબર આ થશે અને આ પદ બરાબર શું થશે આ થશે માઇનસ નિશાની છે એટલે બંને બરાબર આપણે સરખામણી કરીએ તો શું મળશે એકના છેદમાં એનઆઈ સ્ક્વેર

બરાબર હવે આ પદ અહીંયા જશે આ અહીંયા આવશે એટલે શું થશે એનએફ સ્કવેર બરાબર કેટલા આવશે ચાર તો એનએફ ઇઝિકલ ટુ કેટલા આવશે ટુ ઓકે તો એનો મતલબ એવો છો કે હાઇડ્રોજનમાં ખાલી વનથી ટુમાં સંક્રમણ થાય અને પહેલાંમાં બેથી ચાર સંક્રમણ થાય બેની તરંગ લંબાઈ કેવી હશે સરખી આપણને જોવા મળશે તો આ રીતે આપણે એનું સંક્રમણ ગણી શકીએ છીએ ઓકે આ બત્રીસ નંબરનો દાખલો આપણે આપેલો છે એટલે સોરી આપણે તેત્રીસ નંબરનો દાખલો આપેલો છે આપણે બત્રીસ ગણો ને પછી આ તેત્રીસ નંબરનો દાખલો છે ચાલો હવે આપણે નંબરના દાખલા ઉપર જઈએ હવે આપણે પાછા અલગ પ્રકારના દાખલા આપ્યા છે પરમાણુની રિલેટેડ એની ગણતરીઓ કરવાની છે એમને આપ્યા છે એક હિલિયમ માટે આપ્યું છે આયનીકરણ ઉર્જા એને સંબંધિત દાખલો આપેલો છે જો પ્રક્રિયા માટે જરૂરી ઉર્જાની ગણતરી કરો એક સમીકરણ આપ્યું છે એચ પ્લસ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એચ પ્લસ ટુ બનાવે છે ઓકે અને ઇલેક્ટ્રોન મુક્ત છે તો હાઇડ્રોજન ધરા ધરાવસ્થામાં આયનીકરણ ઉર્જા આપણને આપી દીધી છે હવે આપણે એ ગણવાની છે હવે કોના માટે ગણવું છે આપણે એચ ઇ પ્લસ ટુની આઈનીકન એન્થાલપી આપણે ગણવી છે એક ઇલેક્ટ્રોન ક્યાં જવાનો છે અનંત અંતરે આપણે એને મોકલવાનો છે તો આપણી ભાઈ સૂત્ર છે આર એચ ઇજ ઇક્વલ ટુ ઝેર સ્ક્વેર છેદમાં હું આવશે એન સ્ક્વેર બરાબર હવે અહીંયા આર એસની કિંમતો આપણે જાણીએ છીએ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ કેટલી થશે અઢાર અને ઝેર બરાબર હિલિયમ છે એટલે કેટલો આવશે બેનો વર અને એન ક્યાંથી જાય પહેલી કક્ષકમાંથી જશે કેમ કે હિલિયમમાં ગમે એટલા ઇલેક્ટ્રોન હોય બે ઇલેક્ટ્રોન છે બંને ક્યાં ભરાશે પહેલી કક્ષકમાં ભરાશે અને ક્યાં છે મોકલવાશે એટલે એન બરાબર તો કેટલા હશે વન આપણને જોવા મળશે ચાલો સાદરૂપ આપીએ તો આપને મળશે ચાર ગુણા બે આ બેનો વર્ગ કેટલો થઈ જશે ચાર એટલે બે પોઈન્ટ અઢાર તો આપણે આવું લખીએ બે પોઈન્ટ અઢાર ગુણ્યા દસની માઇનસ અઢાર ગુણ્યા કેટલા થશે તો આન્સર મળશે આપને આઠ પોઈન્ટ ગુણ્યા દસની માઇનસ અઢાર આવું મળશે ઝૂલ પર એટમ ઓકે ચલો તો આ ચોત્રીસ નંબરનો દાખલો થઈ ગયો હવે આપણે પાંત્રીસ નંબરના દાખલા ઉપર જઈએ જો હવે આપણે એક અલગ પ્રકારનો દાખલો આપ્યો છે જો કાર્બન પરમાણુનો વ્યાસ પોઈન્ટ પંદર નેનોમીટર છે માની લો કે આ એક કાર્બનનો પરમાણુ છે અને એનો વ્યાસ આપણે આપ્યો છે વ્યાસ એટલે સામસામુ અંતર કેટલો આપ્યો છે આપણે વ્યાસ પોઈન્ટ પંદર નેનોમીટર ઓકે બીજું આપણે હું કીધું છે કાર્બન પરમાણુની સંખ્યા ગણો કે જેને વીસ સેન્ટીમીટર લાંબી લાઇન સ્કેલ પર ગોઠવવામાં આવે આ રીતે નજીક નજીક આપણે ગોઠવીએ છીએ આ તે કાર્બન પ્રમાણુ ગોઠવે છે કેટલા ડિસ્ટન્સ સુધી તો કે વીસ સેન્ટીમીટરમાં તો કેટલા કાર્બન પરમાણુ આ વીસ સેન્ટીમીટરમાં આવ્યા હશે એક લેન્થ આપણને આપી દીધી છે તો આપણે ગણી શકીએ છીએ ચાલો આ વ્યાસ આપણે પોઈન્ટ પંદર નેનોમીટર આપ્યો છે તો પોઈન્ટ પંદર ગુણા દસની માઇનસ નવ શું થશે મીટર તો આપણે મળશે એક પોઈન્ટ પાંચ ગુણા દસની માઇનસ દસ શું થઈ જશે મીટરમાં આન્સર મળશે હવે એક એટલું ડિસ્ટન્સ રોકે છે કેટલું એટલું ડિસ્ટન્સ રોકે છે તો ગોઠવાયેલા લંબાઈ કુલ લંબાઈ આપણને આપી છે જો કાર્બન પરમાણુ જ્યાં ગોઠવાયેલા છે તેની લંબાઈ કેટલી છે તો કે વીસ ગુણા દસ ની માઇનસ બે મીટર સેન્ટીમીટર આપ્યું છે અને મીટરમાં ફેરી દીધું એટલે આપણને મળશે બે પોઈન્ટ ઝીરો ગુણા દસની કેટલી થઈ જશે માઇનસ એક શું થશે મીટર તો હવે સંખ્યા ગણ્યો તો કુલ લંબાઈ છેદમાં એક પરમાણુની લંબાઈ ચાલો તો કાર્બન પરમાણુની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ બે ગુણ્યા દસની માઇનસ એક છેદમાં એક પાંચ ગુણ્યા દસની માઇનસ દસ તો કેટલું આવશે એક પોઈન્ટ તેત્રીસ ગુણ્યા દસની કેટલી આવશે નવકાર ઓકે તો આ રીતે આપણે કાર્બન પરમાણુની સંખ્યા ગણી શકીએ છીએ ચાલો હવે છત્રીસ નંબરનો આપણે દાખલો આપ્યો છે બે ગુણ્યા દસની આઠ કાર્બન પરમાણુ એકબીજાની પાસે ગોઠવાયેલા છે એટલે આપણે સંખ્યા આપી દઈ છે જો સંખ્યા એક પરમાણુ લંબાઈ અને કુલ લંબાઈ આમાંથી કોઈ એક શોધવાનું છે આપણે વ્યવસ્થાની લંબાઈ જો વ્યવસ્થાની લંબાઈ બે પોઈન્ટ ચાર સેન્ટી એટલે કુલ લંબાઈ આપી છે સંખ્યા આપણને આપી છે તો કાર્બન ગણો તો પેલા આપણને શું મળશે વ્યાસ મળશે શું મળશે વ્યાસ ચાલો આપણે શું આપ્યું છે જો કુલ લંબાઈ બે પોઈન્ટ ચાર સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ ચાર ગુણ્યા દસ માઇનસ બે આ મીટર બરાબર સંખ્યા આપણને આપી છે આપી છે બે ગુણ્યા દસ ની આઠ આપણે સંખ્યા આપી છે તો હવે દરેક પરમાણુ વ્યાસ વ્યાસ બરાબર શું થશે કુલ લંબાઈ છેદમાં શું આવશે સંખ્યા ચાલો કુલ લંબાઈ કેટલી છે તો કે બે પોઈન્ટ ચાર હું આપ્યું છે આપને સેન્ટીમીટરમાં છે બે પોઈન્ટ ચાર એને મીટરમાં આપણે કન્વર્ટ કરીએ તો આપણને એટલા જોવા મળશે ઓકે તો આપણે આ સેન્ટીમીટરમાં જવા દઈએ તો આપણે જવાબ સેન્ટીમીટરમાં મળશે સંખ્યા કેટલી આપે છે બે ગુણ્યા દસની આઠ સાદુરૂપ આપીએ તો આપણે મળશે એક પોઈન્ટ બે ગુણ્યા દસની માઇનસ આઠ આ સેન્ટીમીટર મળ્યું આ જે મળ્યું ને એ તો આપણે શું છે વ્યાસ મળશે પણ આપણે જાણીએ છીએ કે ત્રીજા ઇઝ ઇક્વલ ટુ વ્યાસ ભાગ્યા બે

પ્લસમાં ઉમેરો થશે એટલે એક પોઈન્ટ આપણે જમણી બાજુ એટલે દસની માઇનસ કેટલી થઈ જશે સાત ઓકે દસની માઈનસ કેટલી થશે સાત કેમકે એક પોઈન્ટ આપણે કઈ બાજુ ખસેડીએ છીએ આ બાજુ ખસેડીએ છીએ બરાબર અને આ બાજુ ખસેડીએ એટલે તો ઘાટમાં શું થાય વધારો થશે હવે આ સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેર તો પોઈન્ટ ઝીરો છ ગુના દસની માઇનસ નવ મીટર થશે કેમ કે દસની માઇનસ ટુમાં શું કરવું પડશે એડિશન કરવું પડશે હવે એટલા મીટર હોય તો એને શું કહેવાય પોઈન્ટ ઝીરો છ રીતે આપણે દર્શાવી શકીએ ચાલો હવે આપણે દાખલા નંબર સાડત્રીસ ઉપર જઈએ ચાલો સાડત્રીસ નો દાખલો આપણે એવો આપ્યો છે કે જીંકનો પરમાણુ એનો વ્યાસ આપણે આપ્યો છે બે પોઈન્ટ છ એંગસ્ટોમ એટલે બે પોઈન્ટ છ ગુણ્યા દસ ની દસ શું થશે મીટર ઓકે હવે ઝીંક પરમાણુની ત્રિજ્યા પિકો મીટરમાં ગણો પેલું આપણે પૂછ્યું છે ત્રિજ્યા ચલો પીકોમીટરમાં આપણે ગણવું છે તો આપણી પાસે જે સૂત્ર છે એ ડાયરેક્ટ મૂકી દઈએ ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ શું આવશે વ્યાસ ભાગ્યા બે વ્યાસ કેટલો છે તો કે બે પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ દસ છેદમાં કેટલા આવશે બે એટલે આપણો આન્સર આવશે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ આ હું થઈ ગયું મીટર મીટરને પિકો મીટરમાં ફેર એટલે કેટલી ઘાત મૂકવી પડે આપણે પ્લસ બાર ઘાત કેટલી મૂકવી પડે પ્લસ બાર ઘાત એટલે એક પોઈન્ટ ત્રણ ગુણ્યા દસની માઇનસ દસ ગુણ્યા દસની બાર પિક્કો મીટર દસ દસ કેન્સલ થઈ જશે એટલે એક પોઈન્ટ ત્રણ દસની કેટલા આવશે બે તો કેટલા આવશે એકસો ત્રીસ પિક્કો મીટર આ પેલો આન્સર મળી ગયો હવે હું પૂછ્યું છે જો ઇલેક્ટ્રોન એકબીજાને લગો અલગ પ્રમાણે ગોઠવાયેલા હોય તો એક પોઈન્ટ છ સેન્ટીમીટર લંબાઈમાં હાજર પ્રમાણે સંખ્યા ગણો હવે અહીંયા જે રકમ છે ને એમાં ભૂલ છે કે જો ઇલેક્ટ્રોનને જો ઝિંક એકબીજાને લગોઅલગ પ્રમાણે ગોઠવાયેલા હોય તો એક પોઈન્ટ છ સેન્ટીમીટરમાં હાજર પ્રમાણની સંખ્યા ગણો આપણે જો વ્યાસ આપેલો છે બીજું કુલ કુલ આપણે લંબાઈ આપી દીધી છે તો પ્રમાણની સંખ્યા આપણે ગણી શકીએ ચાલો તો શું આવશે બીજામાં પરમાણુની સંખ્યા આપણે આગળના દાખલા છે એના જેવું છે બરાબર હું આવશે કુલ લંબાઈ છેદમાં હું આવશે વ્યાસ ચાલો કુલ લંબાઈ કેટલી છે એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ બે એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દીધું વ્યાસ આપણને કેટલો આપ્યો છે તો કે બે પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ દસ હું આપ્યો છે મીટરમાં આપ્યો છે સાદરૂપ આપીએ તો આપને મળશે છ પોઈન્ટ એકસો ચોપન ગુણા દસ ની સાત આટલી સંખ્યા મળશે એટલા પરમાણુ એકબીજા સાથે આ રીતે લાઈનમાં ગોઠવાયેલા આપને જોવા મળશે ચાલો હવે આડત્રીસ નંબરનો પ્રશ્ન એક કણ બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની સોળ કુલમ સ્થિર વિદ્યુતીય બહાર ધરાવશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો બસ ત્રિ રાશિ મૂકવાની છે આપણે આપણે જાણીએ છીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોન હોય એટલે કેટલો વીજવાર હોય એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ હોય ને તો જો આપણે એવું લખીશું કે એક પોઈન્ટ છ જીરો બાવીસ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ કુલમ હોય ને ત્યારે કેટલો હોય એક જ ઇલેક્ટ્રોન હોય તો ધેરફોર બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સોળ કુલમ હોય કેટલા તો શું થશે બે પોઈન્ટ પાંચ ગુણ્યા દસની માઇનસ સોળ છેદમાં એક પોઈન્ટ છ જીરો બાવીસ

માઇનસ નિશાની એ વીજબાર દર્શાવે છે એનો કોઈ મતલબ હોતો નથી તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘણો બસ એના જેવું થશે શું આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર કુલ વીજબાર કેટલો છે માઇનસ એક પોઈન્ટ બે આઠ બે ગુણ્યા દસ માઇનસ અઢાર છેદમાં એક ઇલેક્ટ્રોનો છ જીરો બાવીસ માઇનસ ઓગણીસ આન્સર આપણને મળશે આઠ ઓકે ચલો તો આ આનો આન્સર થઈ ગયો ચાલો હવે આપણે ચાલીસ નંબરનો પ્રશ્ન જોઈએ છીએ ચાલો ચાલીસ નંબરનો પ્રશ્ન આપ્યો છે આપને રૂથર ફોરના પ્રયોગમાં સામાન્ય રીતે ભારે પરમાણુ જેવા કે ગોલ્ડ પ્લેટિનમના પાતળા વરખ લેવામાં આવે છે તેના પર આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે જો તેના બદલે એલ્યુમિનિયમનો પાતળો વરખ વાપરવામાં આવે તો શું પરિણામમાં ફેર પડશે તો જો ભારે ધાતુ હોય ને એના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધુ હોવાથી કેન્દ્રીય ધન ધનવિજ્વા વધુ હશે આથી આવા કેન્દ્ર પર ધન આલ્ફા કણોનો મારો કરવાથી અપાકર્ષણ બળની માત્રામાં શું થશે વધારો પરિણામે આલ્ફાકણમાં ચોક્કસ ખૂણે ચોક્કસ ખૂણેએ વિચરણ પામવાની શક્યતા વધશે જ્યારે હલકી ધાતુમાં શું થશે કેન્દ્રમાં કેન્દ્રીય વિજ્વાર પ્રમાણમાં ઓછો હશે આ અપાકર્ષની માત્રા ઓછી થશે પરિણામ વિચલનની શક્યતા પણ હું થશે ઘટશે એટલે હલકા કાળમાં વિચલન ઓછું થાય ભારે કાળમાં કેવું થાય વધારે થાય માટે એલ્યુમિનિયમની ફોઇલ વાપરી શકાતી નથી ઓકે ચાલો સંજ્ઞાઓ પાંત્રીસ બીઆર ઓગણસી અને બીઆર ઓગણસી લખી શકાય પરંતુ ઓગણસી બીઆર પાંત્રીસને ને બીઆર પાંત્રીસ સ્વીકાર્ય નથી ટૂંકમાં ઉત્તર આપો જો કોઈ પણ તત્વોનો ક્રમાંક હોય ને નિશ્ચિત હોય તમે લખો કે ન લખો કાંઈ ફરક પડશે નહીં નિશ્ચિત જ પૂર્ણાંક હોય જ્યારે દળ ક્રમાંક નિશ્ચિત હોતો નથી જે સંસ્થાનિક ઉપર આધાર રાખે છે તે દળ ક્રમાંક લખવો ફરજિયાત હોય છે કેમ કે હું કાર્બન બાર પણ હોઈ શકે કાર્બન ચૌદ પણ હોઈ શકે કાર્બન તેર પણ હોઈ શકે જ્યારે ક્રમાંક તો કેટલો હોય ફિક્સ જ હોય એ બદલાતો નથી દળાંક લખવો જરૂરી છે ક્રમાંક લખો કે ન લખો ફરક પડશે નહીં ઓકે ચાલો હવે આપણે બેતાલીસમાં પ્રશ્ન ઉપર જઈએ દળ ક્રમાંક એક્યાસી વાળું તત્વ સરખામણીમાં એકત્રીસ પોઈન્ટ સાત ટકા વધુ ન્યુટ્રોન ધરાવે છે તો પરમાણુની સંજ્ઞા ત્રણ દાખલા આપેલા છે ઓકે એટલે સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરજો ચલો પહેલું આપણને આપ્યું છે દળ ક્રમાંક એટલે એ આપ્યો છે આપણને હું આપ્યું છે એ બરાબર કેટલા ન્યૂટ્રોન ધરાવે છે એ આપ્યું છે ચાલો દળ ક્રમાંક એટલે આપણે જાણીએ છીએ પ્રોટોનની સંખ્યા પ્લસ હું આવશે ન્યૂટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા પ્લસ હું આવશે ન્યૂટ્રોનની સંખ્યા હવે આ માની લો કે એક્યાસી છે તો હું આવશે પ્રોટોન પ્લસ ન્યૂટ્રોન થશે ઓકે ધારો કે ધારો કે પ્રોટોનની સંખ્યા ધારો કે પ્રોટોનની સંખ્યા કેટલી છે તો કે એક્સ ઓકે તો ન્યૂટ્રોનની સંખ્યા કેટલી થાય કેટલી થશે આપણે આપી છે પ્રોટોનની સરખામણીમાં કેટલી જો જેને ધારે આપણે જેની સરખામણી આપણે એને જ ધારવાનું એને આપણે એક્સ ધારશું તો આપણે ગણતરી કરી શકશું કેટલું છે તો કે એના કરતાં એક્સ તો છે જ પ્લસ કેટલું વધારે છે તો કે એકત્રીસ પોઈન્ટ સાત એટલે મૂળ મૂલ્ય છે એનું એકત્રીસ પોઈન્ટ સાત ટકા મૂલ્ય કેવું છે વધારે છે આ હું છે વધારો આ મૂળ પ્લસ વધારો યાદ રાખજો આ મૂળ પ્લસ વધારો કેટલો વધારો છે મૂળ સંખ્યાનો એટલો વધારો આપણે જોવા મળશે તો આનું સાદુરૂપ આપીએ તો શું થશે એક્સ પ્લસ આ કેટલું થઈ જશે પોઈન્ટ એકત્રીસ સાત એક્સ તો આ બેનો સરવાળો કરો તો આપણે મળશે એક પોઈન્ટ એકત્રીસ સાત એક પોઈન્ટ સાત એક્સ હવે આ કિંમતમાં મૂકીએ સમીકરણ એકની અંદર આપણે મૂકી દઈએ બરાબર પેલું સમીકરણ આપણે મળ્યું છે સમીકરણ નંબર એક એમની અંદર કિંમત મૂકીએ ચાલો તો કેટલા આવશે એક્યાસી બરાબર એક પોઈન્ટ ત્રણસો સત્તર એક્સ પ્લસ શું આવશે એક્સ કેમ કે પ્રોટોનની ન્યૂટોનની સંખ્યા છે બરાબર પહેલાં માનો કે પ્રોટોનની સંખ્યા આપણે એક્સ ધારી છે તો સંખ્યા કેટલી છે એકસો એક એકત્રીસ સાત એક્સ તો ટોટલ આવશે કેટલું બે પોઈન્ટ એકત્રીસ સાત એક્સ બરાબર કેટલા આવશે એક્યાસી તો એક્સ ઇઝ ઇક્વલ ટુ છેદમાં બે એકત્રીસ સાત બરાબર આપણે આન્સર લાવશું એટલે કેટલો મળશે ચોત્રીસ પોઈન્ટ છન્નું નિયર અબાઉટ કેટલો લખાય પાંત્રીસ લખી શકાય તો આપણે મળી ગયું હવે સંજ્ઞા લખીએ હોય તો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ કેમકે પ્રોટોનની સંખ્યા આપણે કેટલી મળી તો કે પાંત્રીસ કેમકે એક્સ બરાબર આપણે શું થયું છે એક્સ બરાબર શું છે પ્રોટોનની સંખ્યા બરાબર કેટલું છે ઝેડ અને કેટલું છે પાંત્રીસ એ આપણને આપ્યું છે દળ ક્રમાંક કેટલો આપ્યો છે એક્યાસી તો ચાલો સંજ્ઞા શું આવશે પાંત્રીસ અને પાંત્રીસ નંબરનું તત્વ એટલે કોણ છે બ્રોમિંગ બરાબર અને અહીંયા કેટલા આવશે એક્યાસી આની શું થશે સંજ્ઞા થશે ઓકે ચલો હવે નંબર નંબરનો દાખલો તેતાલીસ નંબરના દાખલાની અંદર જો એના જેવો દાખલો છે આપણે આપ્યું છે દળ ક્રમાંક એટલે એ બરાબર આપ્યું છે સાડત્રીસ ધરાવતો આ એને એક એકમ ઋણ વીજભાર ધરાવે છે જો આયનમાં ઇલેક્ટ્રોન કરતાં અગિયાર પોઈન્ટ એક ટકા વધારે ન્યુટ્રોન ધરાવે છે તો સંજ્ઞા શોધો જો આપણે યાદ રાખજો મેં તમને કીધું કે ભાઈ આપણે ધારવાનું થશે તો એ કોની સાપેક્ષ જેની સરખામણી આપી હોય એની સાપેક્ષ આપણે ધારી શકીએ અહીં જો અહીં આ આયનમાં આયન એક એકમ ઋણ વીજભાર ધરાવે છે ધરાવે છે ઋણ વીજબા ધરાવે છે અર્થાત એક પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા હું છે ઓછો છે કે એક પ્રોટોન કેવો હશે ઓછો છે એટલે આપણે ધારવાનું કોનું કેમ કે કોની સાપેક્ષા આપ્યું છે ઇલેક્ટ્રોનની સાપેક્ષા વધારે છે તો ધારો કે જેની સાપેક્ષ આપ્યું હોય ને એને આપણે ધારો છું એટલે જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું આવશે એક્સ તો પ્રોટોનની સંખ્યા બરાબર શું આવશે એક્સ માઇનસ વન તો ન્યૂટ્રોનની સંખ્યા બરાબર કેટલા થશે તો એક્સ એટલે મૂળ પ્લસ શું આવશે વધારો વધારો કેટલો આવશે તો કે અગિયાર પોઈન્ટ એક એક્સ છેદમાં કેટલા આવશે સો પહેલાં જેમ આપણે મૂકી શકીએ મૂળ ગુણ્યા વધારો અને છેદમાં સો તો આપને મળશે x + .111x એટલે આપને મળશે 1.11 1.11x હું થશે x ઓકે ચાલો હવે આપણું સૂત્ર છે દળ ક્રમાંક બરાબર શું આવશે પ્રોટોન ની સંખ્યા + શું આવશે ન્યુટ્રોન ની સંખ્યા પ્રોટોન ની સંખ્યા + શું આવશે ન્યૂટ્રોનની સંખ્યા ચલો પ્રોટોનની સંખ્યા કેટલી છે તો આપણે ધારી લીધી છે એક્સ માઇનસ વન અને આમની સંખ્યા કેટલી છે એક પોઈન્ટ અગિયાર એક એક્સ અને આ આપણે આપ્યું છે સાડત્રીસ ચાલો તો આ સાદરૂપ આપે એટલે એકને આ બાજુ લઈએ એટલે પ્લસ થઈ જશે એટલે કેટલા થઈ જશે આડત્રીસ બરાબર શું થઈ જશે આ એક્સ કેમકે એક આ બાજુ આવી ગયો ને પ્લસ એક પોઈન્ટ અગિયાર એક એક્સ ચાલો તો આપને કેટલું મળશે આડત્રીસ ટુ પોઈન્ટ અગિયાર વન એક્સ તો એક્સ ઇઝ ટુ આડત્રીસના છેદમાં બે પોઈન્ટ અગિયાર એક આપણે આન્સર મળશે કેટલો હતો કે નિયર અબાઉટ અઢાર કેટલો મળશે નિયર અબાઉટ અઢાર ચલો તો એક્સની કિંમત મળી ગઈ તો જો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળે આપણને અઢાર પ્રોટોનની સંખ્યા કેટલી થશે તો કે એક્સ માઇનસ વન એટલે અઢાર માઇનસ વન અઢાર માઇનસ વન એટલે કેટલા આવશે સત્તર કે આપણે એક્સ બરાબર કેટલા છે અઢાર ઓકે હવે આપણે નૂટ્રોનની સંખ્યા ગણવી છે નૂટ્રોનની સંખ્યા બરાબર કેટલા આવશે સાડત્રીસ માઇનસ સત્તર તો કેટલા આવશે વીસ આપણને મળશે ઓકે તો આ રીતે આપણે એમની સંખ્યા પણ ગણી શકે છે ન્યુટ્રોનની સંખ્યા ગણી શકાય છે હવે આપણે સંજ્ઞા ગણવી છે તો જો સંજ્ઞા માટે આપણે કોની જરૂર પડશે તો કે ઝેડ અને એની ઝેડ આપણે જાણીએ છીએ ઝેડ કોણ હોય પ્રોટોનની સંખ્યા બરાબર શું હોય ઝેડ હોય ઝેડ બરાબર કેટલા છે તો કે સત્તર ઝેડ બરાબર કેટલા છે તો કે સત્તર સત્તર નંબરનું તત્વ કોણ હોય ક્લોરીન સત્તર નંબરનું તત્વ કોણ હોય ક્લોરીન અને એમાં આપણે પરમાણુ દુરાંગ કેટલો આપ્યો છે સાડત્રીસ હવે એના ઉપર એક એકમ ઋણ વીજવા છે કેવો છે એક એકમ ઋણ વીજાર એટલે હું લખવું પડશે માઇનસ આની શું થશે સંજ્ઞા થશે ઓકે આ રીતે એનો જવાબ આપણે આપી શકીએ છીએ આપણો તેતાલીસ નંબરનો પ્રશ્ન છે ઓકે